ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત પૂરી કરવા બાબતે નવસારી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. નવસારી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પંકજ પટેલના નેતૃત્વ હેઠળ આજે નવસારી જિલ્લા કલેક્ટરે ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત પૂરી કરવા બાબતે તેમજ અન્ય તમામ આવશ્યક સુવિધાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવવા અંગે માંગણી કરતું એક આવેદનપત્ર આપ્યું હતું. ૧૪૬૫૨ શાળાઓમાં એક વર્ગખંડમાં એક કરતા વધારે ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અંદાજિત 38,000 સરકારી શાળાઓમાંથી 5,612 સરકારી શાળાઓને ઓછી સંખ્યાના નામે ભેળવી દેવામાં આવી છે અથવા બંધ કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા 3 વર્ષમાં ફક્ત 11 જેટલી સરકારી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે 526 ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાતમાં 2574 જેટલી સરકારી શાળાઓ જર્જરિત ઓરડા ધરાવે છે, જ્યારે 7,599 સરકારી શાળાઓમાં હજુ પણ વિદ્યાર્થીઓ પતરાની છત નીચે અભ્યાસ કરે છે. ત્યારે તાજેતરમાં જ સામે આવ્યું હતું કે ધોરણ 8 પછી અંદાજે 1.14 લાખ બાળકોને ભણવાનું છોડી દીધું હતું, એટલે કે માધ્યમિક શાળામાં પ્રવેશ લીધો ન હતો. જ્યારે વર્ષ 2023માં પણ એક પણ ઉમેદવારની સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં ભરતી કરવામાં આવી નથી, ત્યારે ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે તેમજ અન્ય તમામ આવશ્યક સુવિધાઓ પણ તાત્કાલિક ફાળવવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી. આજરોજ નવસારી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પંકજ પટેલજી દ્વારા અમો સૌ આમ આદમી પાર્ટીના સાથી વર્કરો ગુજરાત રાજ્યમાં શિક્ષણની કથળી ગયેલી સ્થિતિ માટે આવેદનપત્ર આપવા અહીંયા આવ્યા છે કલેક્ટર ઓફિસ. ગુજરાત રાજ્યમાં શિક્ષણની હાલત એટલી ખરાબ છે કે રીતસર શિક્ષણનો વેપાર કરવામાં આવી રહ્યો છે. ખાનગી શિક્ષણ લેવું, ટ્યુશન મેક્સિમમ ટ્યુશન પર વિદ્યાર્થીઓને ડિપેન્ડેન્ટ કરવા અને સરકારી શાળાઓ એટલી જર્જરિત હાલતમાં અને શિક્ષક વિહોણી કરી નાખવામાં આવી છે કે ત્યાં કોઈ જાય નહીં ને ત્યાં કોઈને એ મળે નહીં, શિક્ષણ મળે પણ નહીં. આજરોજ જે શાળાની અંદર શાળા પ્રવેશ ઉત્સવ ગુજરાત રાજ્ય દ્વારા કરવામાં આવી રહ્યો છે તે ખરેખર આજે અમે એને હાસ્યાસ્પદ ગણાવી રહ્યા છીએ કે એક જોક કરી રહ્યા હોય ને સરકાર જનતા સાથે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે કે જ્યાં શિક્ષણ જ ન મળતું હોય ત્યાં પ્રવેશ ઉત્સવ શાનો, શિક્ષક જ ન હોય ત્યાં પ્રવેશ ઉત્સવ શાનો, જ્યાં રૂમ જ ના હોય એકદમ જર્જરિત હાલત હોય કે આજે પડી જાય કે કાલે પડી જાય એવા ભય સ્થાને બેસીને ભણવાવાળા કેવી રીતે પ્રવેશ ઉત્સવ કરી શકે, એના માટે આજરોજ અમે આવેદનપત્ર આપી રહ્યા છીએ. આજરોજ કલેક્ટર કચેરી ખાતે જે ગુજરાતમાં શિક્ષકોની અછત છે, ઓરડાઓ જે ઓરડાઓ ખંડિત છે એ બાબતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગુજરાતની 1600થી વધુ સ્કૂલોમાં માત્ર એક જ ટીચરો ભણાઈ રહ્યા છે અને 32,000થી વધુ શિક્ષકોની ઘટ છે, 38,000થી વધુ ઓરડાઓ જર્જરિત હાલતમાં છે, તો એ તાત્કાલિક ધોરણે બને અને શિક્ષકમાં બીજી પણ અનાવશ્યક જે સુવિધાઓ છે એને તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે એવી અમારી માંગો છે. બ્યુરો રિપોર્ટ, એનટીસી ન્યૂઝ, નવસારી.